વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી રહ્યા છે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 4 વેપારી શાસકો કેવી રીતે બન્યા. અગાઉના મુદ્દામાં આપણે મિત્રો વેલેસલીની સહાયકારી યોજના વિશે વિસ્તારથી અભ્યાસ કરી ગયા. હવે આપણે આજે વાત કરીશું બ્રિટિશરો સમગ્ર ભારતમાં કઈ રીતે ફેલાયા. તો આપણે જોયું મિત્રો કે વેલેસલીની સહાયકારી યોજનાનો ભોગ ભારતના અનેક રાજ્યો બને છે અને વેલેસલી એક પછી એક પ્રદેશોને ખાલસા કરીને બ્રિટિશ શાસનને ઘણું બધું વિસ્તારે છે. એટલે વેલેસલીની વિસ્તાર યોજનાનો ભોગ આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે મૈસૂર, નિઝામ, મરાઠા સરદારો બને છે. ત્યાર પછી હવે અંગ્રેજો ઉત્તર ભારત તરફ આગળ વધે છે, નેપાળ તરફ જાય છે, પણ નેપાળમાં ભય જણાતા એની સાથે મિત્રતા બાંધે છે. જો અંગ્રેજો બહુ ચાલાક હતા, જ્યાં એમને એવું લાગે કે અહીં આપણું કામ થાય એમ નથી તો ત્યાં મિત્રતા બાંધતા અને લાગ જોઈને સમય જોઈને પછી એ રાજ્યને પ્રદેશને ખાલસા કરી લેતા. એટલે નેપાળમાં એમણે મિત્રતાના સંબંધો બાંધ્યા. ત્યાર પછી અંગ્રેજો સરહદ ઉપર કેટલાક સંગ્રામ ખેલે છે, શીખ મહારાજા રણજીતસિંહ સાથે પણ મિત્રતા બાંધે છે. હવે મહારાજા રણજીતસિંહ હતા ત્યાં સુધી એ લોકો પંજાબમાં સત્તા સ્થાપી શકે એમ ન હતું, એ વાત આપણે અત્યારે ડિટેલ્સમાં કરીશું. અફઘાન વિગ્રહ પણ એવો કરે છે અને એમાં પણ જીત મેળવે છે. સિંહમાં પણ એવો પોતાની સત્તા સ્થાપે છે. શીખોની વધતી જતી તાકાત જોઈને અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય હડપવાની પણ કોશિશ કરે છે. પણ મેં અત્યારે વાત કરી એ પ્રમાણે કે જ્યાં સુધી પંજાબમાં રણજીતસિંહનું શાસન હતું ત્યાં સુધી અહીં અંગ્રેજો માથું મારવાની હિંમત કરી શકે એમ હતું નહીં. મિત્રો જુઓ, અહીં તમને એક નકશો આપેલો છે, સહાયકારી યોજના સ્વીકારનારા રાજ્યો, વેલેસલીની જે સહાયકારી યોજના છે સ્વીકારનારા રાજ્યોની માહિતી આપેલી છે. અહીં આપણને લાલ કલરના બોક્સની અંદર ગ્વાલિયર, અવધ, ઇન્દોર, નાગપુર, હૈદરાબાદ, પુણે, એટલે એ સમયે વેલેસલીની સહાયકારી યોજના સ્વીકારનાર આ રાજ્યો છે એનો એ ભોગ બન્યા હતા. હવે આપણે અગત્યના પ્રશ્નની ચર્ચા કરવાના છે. પ્રશ્ન આ રીતે પૂછાય છે કે મહારાજા રણજીતસિંહના સમયમાં અંગ્રેજો પંજાબમાં સત્તા સ્થાપવામાં સફળ કેમ ના થયા? તો એનો જવાબ આપણે હવે સમજીશું. મિત્રો, મહારાજા રણજીતસિંહ એ સમયના શક્તિશાળી શાસક હતા. તેમણે રાજ્યના રક્ષણ માટે યુરોપીય અફસરોની મદદથી મજબૂત સેના ઊભી કરી હતી. એમના આસપાસના મોટાભાગના પ્રદેશો ઉપર એમણે વિજય મેળવ્યો હતો. એટલે અંગ્રેજો એમની સામે જીતી શકે એમ હતું નહીં, એટલે અંગ્રેજો સત્તા સ્થાપી શક્યા નહીં. આપણે ફરીથી રિપીટ કરીશું મિત્રો કે મહારાજા રણજીતસિંહના સમયમાં અંગ્રેજો પંજાબમાં સત્તા સ્થાપવામાં કેમ સફળ ના થયા? તો પંજાબમાં રણજીતસિંહ એ સમયમાં સૌથી શક્તિશાળી શાસક હતા. તેમણે રાજ્યની રક્ષણ માટે યુરોપીય અફસરોની મદદથી મજબૂત સેના તૈયાર કર્યું હતું. આસપાસના મોટાભાગના વિસ્તારોમાં એમણે પોતાનો વિજય મેળવ્યો હતો. આવા સંજોગોમાં અંગ્રેજો તેમને કોઈ પણ રીતે હરાવી શકે તેમ ન હોવાથી અંગ્રેજો પંજાબમાં સત્તા સ્થાપવામાં નિષ્ફળ ગયા હતા. પરંતુ એમના અવસાન પછી પંજાબમાં અરાજકતા વ્યાપે છે. આપણે વાત કરીએ પ્રમાણે જ્યાં સુધી રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી એ લોકો પંજાબના વહીવટમાં માથું મારવાની હિંમત ન કરી શક્યા, પરંતુ હવે એમને તક મળી ગઈ. અને એ સમયે આવેલો ગવર્નર જનરલ જેનું નામ છે હાર્દી, એ ભારતમાં આવે છે અને એણે શીખ સામ્રાજ્યને ભેદભાવની નીતિથી અંગ્રેજ શાસન નીચે લાવી દીધું. ત્યાર પછી જુઓ મિત્રો, અહીં તમને કેટલાક પ્રશ્ન આપેલા છે, એ પ્રશ્નને આપણે વિગતે સમજીશું. સૌથી પહેલાં જુઓ, પહેલો પ્રશ્ન, અંગ્રેજોએ સૌ પ્રથમ બંગાળમાં સત્તા સ્થાપી શા માટે? તો વિગત આપણે અભ્યાસ કરીશું. મિત્રો તમને યાદ હશે 1757માં લડાયેલું પ્લાસીનું યુદ્ધ
જેની અંદર સિરાજુદ્દૌલા હારી ગયેલા. ત્યાર પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવેલો. એના પછી મીર કાસિમને બંગાળ નવાબ બનાવેલો, એની સાથે બક્સરને યુદ્ધ કરીને ત્યાર પછી ફરી પાછો મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો હતો. પરંતુ મીર જાફરનું અવસાન થતાં લોર્ડ ક્લાઇવ પોતે જ બંગાળનો નવાબ બની ગયો હતો. આ બધું આપણે પાઠ એકની અંદર વિસ્તારથી પ્લાસીના યુદ્ધના યુદ્ધમાં વિગતે અભ્યાસ કરી ગયા, એ તમને ખ્યાલ હશે જ. તો મિત્રો, 1757માં સિરાજુદ્દૌલા સાથે પ્લાસીના મેદાનમાં જે યુદ્ધ થયું, આ યુદ્ધમાં અંગ્રેજોએ સૌ પ્રથમ બંગાળના નવાબને હરાવ્યો. આ અગાઉ અંગ્રેજો ભારતમાં કોઈ રાજા સાથે યુદ્ધ લડ્યા ન હતા. આથી અંગ્રેજોએ સૌ પ્રથમ બંગાળમાં પોતાની સત્તા સ્થાપી. સમજાઈ ગયું મિત્રો? ત્યાર પછી છે બીજો પ્રશ્ન, એ આપણે વિગતે સમજીએ. પ્રશ્ન આ પ્રમાણે છે, શીખ સામ્રાજ્ય અને અફઘાનના પ્રદેશો ઉપર અંગ્રેજોને સત્તા કેમ સ્થાપવી પડી? તો આપણે વિસ્તારથી જોઈએ. મિત્રો, અગાઉ આપણે વાત કરી ગયા એ પ્રમાણે અંગ્રેજોએ પોતાની કૂટનીતિથી પૂર્વ ભારત, પશ્ચિમ ભારત, દક્ષિણ ભારત ઉપર પોતાની સત્તા જમાવી હતી. હવે અંગ્રેજોએ ઉત્તર ભારત પર પોતાની સત્તા જમાવવાની ઈચ્છા હતી, એટલે આ માટે તેમને શીખ સામ્રાજ્ય અને અફઘાનના પ્રદેશો ઉપર સત્તા સ્થાપવી પડે. હવે જુઓ મિત્રો, આ શીખ સામ્રાજ્ય અને અફઘાનના પ્રદેશો જીતવાથી ફાયદો શું થાય કે આ ભારતની વાયવ્ય સરહદે આવેલા પ્રદેશો છે. જો તેઓ આ પ્રદેશ ઉપર વિજય મેળવી લે, સત્તા પોતાની સ્થાપે, તો તેઓ વિદેશી આક્રમણને રોકી શકે. એટલા માટે અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય અને અફઘાનના પ્રદેશો ઉપર અંગ્રેજોની સત્તા સ્થાપવી પડે એમ હતી. સમજાઈ ગયું મિત્રો? ત્યાર પછીનો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છે, અંગ્રેજોનું સૈન્ય બળ નાનું હતું, તો પછી તેઓ સમગ્ર ભારતમાં સત્તા કેવી રીતે સ્થાપી શક્યા? અથવા આ પ્રશ્નને આપણે આ રીતે પણ લઈ શકીએ કે હા, અંગ્રેજોનું સૈન્ય બળ નાનું હતું તો તેઓ સમગ્ર ભારતમાં સત્તા કેવી રીતે સ્થાપી શક્યા? તો ચાલો આપણે એમાં વિગતે અભ્યાસ કરીએ. મિત્રો, અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે તેઓએ ભારતના નાના મોટા રાજ્યોમાં વિખવાદ અને કુસમ જોયા હતા. એ લોકોને ખબર હતી કે રાજાઓ અંદર ઝઘડે છે, અંદરની લડાઈનો એ લોકોએ ફાયદો ઉઠાવ્યો. રાજાઓ વચ્ચે સંપ નથી એ બરાબર એમણે જોયું. એટલે આપણે બે બિલાડીને વાંદરાની વાત કરેલી ને એમ, એ બેની લડાઈમાં ત્રીજો ફાવે એ નીતિ અહીં અંગ્રેજોની કામ આવે છે. એટલે આપણા જ રાજાઓની અંદરની લડાઈ, અંદરના વિખવાદ કુસંપ હતો. એટલે એમણે કેટલાક રાજાઓ અને અન્ય રાજાઓને હરાવવા માટે અંગ્રેજ સૈન્યનો ઉપયોગ કરતા હતા. અંગ્રેજ સૈન્ય પાસે બંદૂક હતી, તોપ જેવા આધુનિક શસ્ત્રો હતા, અને બીજું કે એમની પાસે જે સૈનિકો હતા એ કેળવાયેલા, તાલીમ પામેલા, શિસ્તબદ્ધ હતા, જે યુદ્ધ કરવામાં પાવર હતા. એટલે અંગ્રેજોની સૈન્ય બળ, શક્તિ બળ ખૂબ મજબૂત હતી. બીજી બાજુ અંગ્રેજ સૈનિકો જે હતા એ પોતાના સેનાપતિને ખૂબ જ વફાદાર હતા. આમ અંગ્રેજ સૈન્ય ભલે નાનું હતું છતાં તેઓ સમગ્ર ભારતમાં સત્તા સ્થાપી શક્યા. સમજાયું મિત્રો? ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે, અંગ્રેજો તેમનું શાસન સમગ્ર ભારતમાં સ્થાપવામાં સફળ થયા તેના કારણો વિશે ચર્ચા કરો. અથવા તો ખાલસા નીતિ અને સહાયકારી યોજનાથી અંગ્રેજો લગભગ સમગ્ર ભારત ઉપર થોડા સમયમાં જ સત્તા જમાવી લીધી, આમ કેમ બન્યું હશે? તો એના વિશે આપણે જોઈએ. તો આ પ્રશ્ન આપણે બે રીતે સમજી શકીએ. પહેલાં આપણે વાત કરીએ એ પ્રમાણે કે અંગ્રેજો તેમનું શાસન સમગ્ર ભારતમાં સ્થાપવામાં સફળ કઈ રીતે થયા એના કારણો વિશે ચર્ચા કરો. અથવા તો આ રીતે પણ પૂછી શકાય કે ખાલસા નીતિ અને સહાયકારી યોજનાથી અંગ્રેજો લગભગ સમગ્ર ભારતમાં પોતાની સત્તા જમાવી લીધી, આમ કેમ બન્યું હશે? તો ચાલો એના વિશે આપણે વિગતે સમજીએ.
તો મિત્રો વેલેસલીની સહાયકારી યોજના અને ડેલહાઉસીની ખાલસા નીતિને કારણે ભારતમાં અંગ્રેજ શાસન ખૂબ જ મજબૂત બન્યું હતું. ભારતના દેશી રાજ્યોએ અપનાવેલ સહાયકારી યોજનાને કારણે તેઓ વૈભવી અને વિલાસી બની ગયા હતા. એ લોકો બિલકુલ બિનજવાબદાર બની ગયા હતા. રાજાઓને એવું હતું કે અંગ્રેજ સૈન્ય આપણી પાસે છે એટલે આપણે આંતરિક અને બાહ્ય રીતે સુરક્ષિત છે, એટલે એ લોકો બિનજવાબદાર બન્યા અને એમને કંઈ પડેલી ન હતી. બીજી વસ્તુ, એમની ખુવારી, એમનું શૌર્ય, લડાઈ કરવાની તાકાત એમનામાં ખતમ થઈ ગઈ હતી. જ્યારે અંગ્રેજો પાસે કુશાગ્ર બુદ્ધિવાળા ગવર્નર જનરલો હતા, આધુનિક શસ્ત્રોથી સજ્જ એમની સેના હતી, તેથી અંગ્રેજો સમગ્ર ભારતમાં પોતાનું શાસન સ્થાપવામાં સફળ થયા હતા. સમજાયું મિત્રો? તો આપણે કેટલાક અગત્યના પ્રશ્નોની વિસ્તારથી માહિતી લીધી. હવે પછીની જે વાત છે, લોર્ડ ડેલહાઉસીની ખાલસા નીતિ, એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.